નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં દોસ્તો ગુજરાતી યુટ્યુબ ચેનલ પર સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસમાં છો અને ઓગસ્ટ મહિનાની એકમ કસોટી હવે બસ આવવામાં જ છે ત્યારે વિદ્યાર્થી મિત્રો તમારા માટે મારા અનુભવના આધારે એક ક્વેશ્ચન બેંક તૈયાર કરી છે કે જે આઈએમપી ક્વેશ્ચન્સનું લિસ્ટ છે આ પ્રિપરેશન તમે કરી નાખશો આ ક્વેશ્ચનના કન્સેપ્ટ જો તમે ક્લિયર કરી નાખશો આની પ્રેક્ટિસ તમે કરી નાખશો ગેરંટી સાથે કહું છું કે તમને પૂરા માર્ક્સ લાવતા કોઈ નહી રોકી શકે સો વિદ્યાર્થી મિત્રો ચાલો શરૂ કરીએ આપનો મોટો ભાઈ સાહિલ વેકરી આપ સૌનું સ્વાગત કરે છે અને આપ સૌને એ અગમચેતી આપું છું કે વિદ્યાર્થી મિત્રો આ જે છે એના સ્ક્રીનશોટ લેતા જાજો સાથે સાથે મારે બે ચાર ઇમ્પોર્ટન્ટ વાતો પણ તમારી સાથે શેર કરવી છે તો આ વિડીયો છેલ્લે સુધી જોજો ચાલો શરૂઆત કરીએ પહેલા તો ચેપ્ટર કયા કયા છે સાતમું અને તેરમું છે ઓગસ્ટ મહિનાની એકમ કસોટીમાં સાત અને તેર એમ કરીને બે ચેપ્ટર્સ છે ઓકે સાતમું યામ ભૂમિથી તેરમું આંકડા શાસ્ત્ર હવે આંકડા શાસ્ત્રમાં તો એટલા દાખલાઓ તમારે પ્રેક્ટિસ કરવાની છે કે ન પૂછો વાત ઢગલો પ્રેક્ટિસ તમારે કરવી પડશે કરવી પડશે ને કરવી જ પડશે આંકડા શાસ્ત્ર એક તો વધારે ગુણવાળું ચેપ્ટર છે ગુણભાર વાળું ચેપ્ટર છે જે બોર્ડની પરીક્ષામાં તમને મદદરૂપ થવાનું છે તો અત્યારથી જ પ્રેક્ટિસને સ્ટ્રોંગ બનાવી લો ઓકે ચાલો સેક્શન એ પહેલા જોઈએ બરાબર ફટાફટ સ્ક્રીનશોટ લેતા જાજો ભાઈ ફટાફટ વી ડોન્ટ હેવ ધેટ મચ ઓફ ટાઈમ હું તમારો ટાઈમ વધારે પણ નહીં બગાડું ઝડપથી ઝડપથી તમે સ્ક્રીનશોટ લેતા જાજો અને આ સ્ક્રીનશોટની એક પીડીએફ ફાઈલ મસ્ત બનાવી નાખજો ને તમારા ફોલ્ડરમાં રાખજો ચાલો ચાર ક્વેશ્ચનના સ્ક્રીનશોટ લેવાઈ ગયા પાંચમા સવાલથી આપણે સ્ક્રીનશોટ લઈએ મધ્ય બિંદુ હોય તો એમ એ બીનું કયા ગુણોત્તરમાં મધ્ય બિંદુ હંમેશા વન જેમ વન ગુણોત્તરમાં વિભાજન કરે ખાસ એ ક્લિયર રાખજો એક્સ અક્ષ ઉપર હોય તો એનો વાય આમ ઝીરો હોય એક્સ અક્ષ ઉપર હોય એ ખાસ એવા કન્સેપ્ટ છે આઠમો ઉગમ બિંદુથી અંતર છે વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ટાઈપનો રાઈટ ચાલો ત્યાં એક્સ વાય હોય પી ક્યુ હોય કોઈ પણ પૂછી શકાય નવમો સવાલ અંતર સૂત્રથી અંતર શોધી લેવાનું છે રાઈટ વાય એક્સથી લંબ અંતર છે તો એનો જે મોડ ઓફ યામ એટલે કે માનાંકમાં એક્સયામ એનું અંતર થાય એટલે માઇનસ બે છે તો એ પ્લસ બે ને પ્લસ બે હોત તોય પ્લસ બે જાવ બારમાં સવાલ ઓકે સ્ક્રીનશોટ ઝડપથી લેતા જાજો ઝડપથી લેતા જાજો કારણ કે ઘણો બધો આમ જોવા જાઉં તો આપણે એ હેતુલક્ષીમાં મેં પ્રેક્ટિસ આપી છે જેથી કરીને તમારે એની પ્રેક્ટિસ વધારેમાં વધારે થઈ શકે ચાલો જેથી કરીને તમે સીધી બોર્ડની જ આ એકમ કસોટી તો આપણા માટે આપણે હાથીનો પંજો હું તમને આપી દઉં છું હાથીનો પંજો જો તમારેથી થઈ જાય એટલે કૂતરા અને કાગડાના ને એવા બધા પંજા ઓટોમેટિક એમાં ફિટ થઈ જાય સમજા મારી વાત સમજા હું કહેવા માંગુ છું અત્યારથી જ બોર્ડની પ્રિપરેશન એમ ઓકે આ ખરા ખોટ આવી ગયા ચાલો યામ ભૂમિતિના પ્રણેતા યુક્લિડ છે ના ના યા ભૂમિતિના પ્રણેતા રેને દ કારતે છે એટલે ખોટું આવશે અહીંયાથી યસ તેરમું ચેપ્ટર થાય છે બાવીસમાં સવાલથી બરાબર સાથે સાથે વિદ્યાર્થી મિત્રો મારે તમને એ જણાવવાનું છે કે આ એકમ કસોટી તો ખરી જ પણ પ્રથમ પરીક્ષા પણ નજીક આવે છે એ પણ ના ભૂલાય એટલે પ્રથમ પરીક્ષા માટે આપણે એક પેપર સેટ બનાવ્યો છે ધોરણ નવમાં માટે ધોરણ દસમાં માટે તમારા માટે મેથ્સ સાયન્સ એસએસ ઇંગ્લિશ ગુજરાતી સંસ્કૃત હિન્દી એમ કરીને કુલ આડત્રીસ પેપરો છે આ આડત્રીસ પેપર્સ છે આડત્રીસ પેપર્સમાં તમને એ એ જે વસ્તુ છે એ માત્ર ને માત્ર વન ટ્વેન્ટી ફાઇવમાં અને જે નવમું ધોરણ છે એ સેવન્ટી ફાઇવમાં કારણ કે એમાં પચાસ માર્કના પેપર આવે છે આપણે આ એંશી માર્ક લેખે પેપર્સ બનાવ્યા છે આમાં કુલ તેત્રીસ પ્રશ્નપત્રો છે ઓકે વિદ્યાર્થી મિત્રો આના સોલ્યુશન માટે શું કરવું ક્યાંથી મંગાવો તો જો આ નંબર છે એ સેવ કરી લો સત્તાણું બાર ચુમ્માલીસ પિસ્તાલીસ અડતાલીસ અથવા સત્તાણું બાર ચુમ્માલીસ પિસ્તાલીસ ઓગણપચાસ સાથે વિદ્યાર્થી મિત્રો આપણે દસમા ધોરણ માટે જબરદસ્ત મટીરિયલ પણ બનાવ્યું છે જે વિદ્યાર્થીઓ નથી ખ્યાલ જો આમાંથી કોણે કોણે મટીરિયલ લઈ લીધો છે કમેન્ટ ખાસ જણાવજો અમને કમેન્ટમાં કે કેટલા વિદ્યાર્થીઓ સુધી આ મટીરિયલ પહોંચી ગયું છે એક બુક બે બુક પાંચ બુક ચાર બુક ત્રણ બુક અથવા ફૂલ સેટ કમેન્ટમાં મને જરૂરથી જણાવજો એટલે અમને પણ ખ્યાલ આવે અમારા વ્યુઅર્સ છે એ અમે કોના કોના ઘર સુધી પહોંચવામાં અમે સફળ થયા છીએ કોના કોના હૃદય સુધી પહોંચવામાં અમે સફળ થયા છીએ કમેન્ટમાં જરૂરથી જણાવજો ઓકે સાથે સાથે ઇંગ્લિશ મીડિયમમાં પણ છે આપણી પાસે બારમાં કોમર્સનું પણ છે કારણ આ આ આ બનાવવા પાછળનો તાત્પર્ય હેતુ એ હતો કે ગુજરાતના એવા વિદ્યાર્થીઓ કે જે પૈસા વાક્ય એનું એજ્યુકેશન અટકે છે વધારે પૈસા હોય અને એનાથી એ અચકાતા હોય અફોર્ડ ન કરી શકતા હોય તો માર્કેટમાં જે અન્ય પ્રકાશનો મળે છે એના અડધા કરતાં પણ ઓછી પ્રાઇઝમાં આપણે આ ફૂલ સેટ તૈયાર કરીએ છીએ જેથી કરીને વિદ્યાર્થીઓ સુધી સારામાં સારી રીતે પહોંચે બધું કામ એવું થઈ જાય ઓકે સો આનો સ્ક્રીનશોટ લઈ લો સ્ક્રીનશોટ આનો શું કામ કારણ કે અહીંયા નંબર છે જે તમને હેલ્પફુલ થવાના છે ઓકે ચાલો ત્યારબાદ આપણે નેક્સ્ટ કન્ટિન્યુ કરીએ પચીસમાં સવાલથી જો હું તમને એક નાની એવી ટ્રીક આપી દઉં કે જ્યારે એ અને એક્સ બાર બે સરખા હોય ત્યારે હંમેશા સીગમાં એફઆઈડીઆઈ ઝીરો આવે અથવા એફઆઈયુઆઈ ઝીરો આવે એ અને એક્સ બાર એ અને એક્સ બાર જો બે સરખા હોય તો હંમેશા એફઆઈડીઆઈ અથવા તો સીગમા એફઆઈયુ હોય એ હંમેશા ઝીરો જ આવે એમાં ગણતરી કરવાનું સૂત્ર મૂકવાની જરૂર જ નથી પણ કોણ એક્સ બાર અને એ સરખા હોવા જોઈએ ચાલો સીએફ શું છે તો કે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ સત્યાવીસનો સવાલ ચાલીસ થી પચાસની સંચય આવૃત્તિ આ બે પછી દસ ને બાર બાવીસ ને તેર પાંત્રીસ ને પંદર પચાસ એટલે ચાલીસ થી પચાસ ની સંચય આવૃત્તિ પચાસ આવશે ઓકે આ ટાઈપનો આપણે બધાને ખબર પડવી જોઈએ દાખલાઓમાંથી પણ હેતુલક્ષી બને આ એમ હેતુલક્ષી કઈ શિંગડા નો હોય ચલો બહુલકીય વર્ગની અધ સીમા બહુલકીય વર્ગ સૌથી મોટી આવૃત્તિ કોણ છે સત્તર એની અધ સીમા કોણ ત્રીસ રાઈટ એ રીતે માં મતલબ દાખલાઓમાંથી હેતુલક્ષી બને ડી શું છે યુઆઈ શું છે આ તો બધાને ખબર હોવી જોઈએ બીજી એક ટ્રીક છે કે ઝેડ એક્સ બાર અને એમ ત્રણમાંથી કોઈ પણ બે વસ્તુ સરખી હોય તો ત્રીજી વસ્તુ ઓટોમેટિક એટલી જ આવે ભાઈ ઝેડ પચીસ છે એક્સ બાર પચીસ છે તો એમ પણ પચીસ જ થાય ગણતરી કરવાની જરૂર જ નથી ઝેડ એમ અને એક્સ બાર એમાંથી કોઈ પણ બે સરખી હોય તો ત્રીજી એટલી જ આવે ગણતરીની કોઈ કોઈ ચાન્સ જ નથી ગણતરી કરવાની ચાન્સ એ થશે જરૂર જ નથી નીડ જ નથી ગણતરી કરવાની કોઈ નીડ જ નથી સીધો જ જવાબ જો બે વસ્તુ સરખી છે પચીસ પચીસ તો ત્રીજું પચીસ જ આવે ઓકે ચાલો ડીઆઈ શું છે એક્સઆઈ પ્રથમ પાંચ અવિભાજ્ય સંખ્યાઓનો મધ્ય અવિભાજ્ય સંખ્યાઓ બે ત્રણ પાંચ સાત અગિયાર બે ત્રણ પાંચ સાત અગિયાર તે સત્તર ઓગણીત રહી ઓગણત્રી એવી રીતે અવિભાજ્ય સંખ્યા તમને આવડતી હોવી જોઈએ ચાલો વીસ અવલોકન મધ્ય પિસ્તાલીસ છે દરેક અવલોકન ત્રણ વડે પાકવામાં આવે હા દરેક અવલોકનોને કોઈ સંખ્યા વડે હળી કરવામાં આવે દરેક અવલોકનોને પાંચ ઉમેરવામાં આવે તો મધ્યકમાં પણ પાંચ ઉમેરાય દરેક અવલોકનોમાંથી પાંચ બાદ કરવામાં આવે તો મધ્યકમાં પણ પાંચ બાદ થાય દરેક અવલોકનોને પાંચ વડે ગુણવામાં આવે તો મધ્યકને પણ પાંચ વડે ગુણવામાં આવે દરેક અવલોકનોમાંથી માન દરેક અવલોકનોને પાંચ વડે ભાગવામાં આવે તો મધ્યકને પણ પાંચ વડે ભાગવામાં આવે એ જ જવાબ આપ ઓકે ચાલો અહીંયાથી સેક્શન બી ચાલુ થાય છે યામ ભૂમિતિનો સેક્શન બી અંતર સૂત્ર હોય રેખાય xy વચ્ચેના સંબંધ દાખલો એટલે કા દાખલો ખાસ આવશે ચાલો વર્તુળ વાળો વર્તુળનો વ્યાસ ખાસ આઈ એમ છે પૂછાય સ્કૂલમાંય પૂછશે તૈયાર રાખજો વર્તુળ વાળો પૂછશે જ ભાઈ લખીને લઈ લો ચાલો બરોબર समांतर बाजू જોને ક્રમિક શિરોબિંદુ હોય તો x અને y ત્રણ માર્કમાં અથવા બે માર્કમાં પૂછાવાના ચાન્સીસ ખરા જવાબ સાથે જ આપું છું ગણતરી સાથે જ આપું છું ભાઈ ઓકે એટલે તમારે ટેન્શન જ નહીં કંઈ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એક્સ અક્ષ પરનું સમાંનાંતરે હોય સમાનાંતરે હોય વાય અક્ષ પરનું બિંદુ આ બેમાંથી એક દાખલો છે એક્સ અક્ષ પરનું અથવા વાય અક્ષ પરનો બેમાંથી એક દાખલો હશે લખીને લઈ લો લખીને લઈ લો વિદ્યાર્થી મિત્રો લખીને લઈ લો બરાબર ચાલો સાથે સાથે મારે એ પણ માહિતી શેર કરવી છે કે આપણો જે પેપર સેટ છે એનું સોલ્યુશન ક્યાંથી મળશે ઘણા બધા વિદ્યાર્થીઓને હું અહીંયા ક્વેશ્ચન બેંક આપીશ પણ એટલા બધા હોશિયારને મહેનતું છોકરાઓ મેં જોયા છે કે જેને એ અમે આપીએ છીએ એ પણ ઘટે છે તો એના માટે આપણે સરસ મજાની એક એપ્લિકેશન બનાવી છે યુથ પેપર જનરેશન વન ટુ ટ્વેલ્વ અઢળક ડેટા છે જેટલી પ્રેક્ટિસ કરશો એટલી ઘટશે અને જેટલી પ્રેક્ટિસ કરશો એટલું વધશે શું નોલેજ શું રિઝલ્ટને રિઝલ્ટ વધશે રાઈટ તો યુથ પેપર જનરેશન વન ટુ ટ્વેલ્વ પ્લે સ્ટોર પર જાઓ અથવા લિંક નીચે આપેલી છે ડાઉનલોડ કરી દો બે એપ્લિકેશન તમારા ફોનમાં હોવી જોઈએ હોવી જોઈએ હોવી જોઈએ એઝ અ ગુજરાતી કમ્યુનિટી રાઈટ આ ગુજરાતી કમ્યુનિટી એટલે કે ગુજરાતના વિદ્યાર્થીઓના ફોનમાં બે એપ્લિકેશન હોવી જોઈએ એક છે આપણી યુથ પેપર જનરેશન વન ટુ ટ્વેલ્વ ધ અનધર વન ઇઝ વિદ્યાકુલ આ બે એપ્લિકેશન તમારા ફોનમાં હોવી જોઈએ બીજી તો ઘણી બધી એપ્લિકેશન્સ તમારા ફોનમાં હોય અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી રાખજો કારણ કારણ કે તમારા માટે અમે સતત મહેનત કરીએ છીએ નાની નાની દરેક બાબતો તમારા સુધી પહોંચાડવા માટે અમે તૈયાર છીએ બરાબર ચાલો અહીંયાથી આંકડા શાસ્ત્ર ચાલુ થાય છે બે માર્કના દાખલાઓમાં મધ્યસ્થના જવાબ સાથે આપેલું છે એટલે જવાબનો કદાચ સ્ક્રીનશોટ ન લો તો ચાલે પણ ગણતરી તમારે ખાસ કરવાની છે કરવાની છે ને કરવાની જ છે ટેક્સ્ટબુકના જ દાખલાઓ મોટા ભાગે પૂછાતા હોય છે ત્રણ મિનિટના સો સમયગાળો ગાળો બુકનો જ દાખલો છે બહુલક 44.7 પોઈન્ટ સાત ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો પ્રેક્ટિસ કરજો ભાઈ ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ મને આવે સાહેબ આંકડા શાસ્ત્ર છે અઘરું લાગે છે લા અઘરું આંકડા શાસ્ત્ર છે જ નહીં આંકડા શાસ્ત્રની પ્રેક્ટિસ ઘટે છે જો તમારી પ્રેક્ટિસ બહુ સારી હશે પ્રેક્ટિસ જો તમે વ્યવસ્થિત કરતા હશો તો તમને પૂરેપૂરા માર્ક્સ લાવતા કોઈ નહીં રોકી શકે એટલે ખાસ પ્રેક્ટિસ છે એ મહત્વની છે ચાલો સમજાવવામાં હું તમને ટાઈમ નહીં લઉં કારણ કે સમજાવાઈ ગયું છે ઘણા બધા વિડીયોઝ આપણી ચેનલ ઉપર છે અત્યારે હવે તૈયારીનો સમય છે એટલે હું ઝડપ રાખું છું ટૂંકામાં ટૂંકા સમયમાં હું તમને વધારે વધારે માહિતી પહોંચાડી શકું એવા મારા પ્રયત્નો છે આંકડા શાસ્ત્રની મેં વધારે પ્રેક્ટિસ આપી છે એનું કારણ એ છે કે અત્યારથી જો તમે વધારે પ્રેક્ટિસ કરશો તો તમારા બોર્ડના ટાઈમે તમારા આ ચેપ્ટરની ટેન્શન નહીં રહે અત્યારે આપણી પાસે સમય હોય કારણ કે ઓછા ચેપ્ટર્સ હોય બોર્ડ વખતે આપણી પાસે બધા ચેપ્ટર્સ ભેગા થયા હશે બધા વિષયો હશે ટેન્શન વધારે હશે લોડ વધારે હશે તો અત્યારે હું તમને અમુક વસ્તુઓ કે જે તમારે અત્યારથી જ મજબૂત કરવાની છે એ તમને હું વધારે પ્રેક્ટિસ આપીશ કરવાની જ છે એમાં કાંઈ ઘટવું ના જોઈએ ચલો સી સાતમા ચેપ્ટરના ચાર સમાન ભાગમાં વિભાજન અથવા ત્રણ સમાન ભાગમાં વિભાજન કયા ગુણોત્તરમાં વિભાજન બિંદુ ટેક્સ્ટબુકના દાખલાઓ છે કરી નાખવાના છે પૂછાશે પૂછાશે અને ત્રિભાગ બિંદુઓ ખાસ ત્રિભાગ અથવા ચાર સમાન ભાગ આ બે માંથી એક દાખલો હશે હશે હા સાહિલભાઈ ઓકે આ ત્રિભાગ બિંદુ વાળો ટેક્સ્ટબુક ના બે ત્રિભાગ બિંદુવાળા બે દાખલા છે ટેક્સ્ટબુકમાં કરી નાખજો ચલો આ પૂછાવાના ચાન્સીસ ઓછા છે બટ સ્ટીલ મેં મૂક્યું છે કદાચ સ્ટાન્ડર્ડ વિદ્યાર્થીઓ છે એને આ છોડવાનું નથી ચતુષ્કોણ રચાતો હોય તો કેટલી વખત આ છ વખત ચારેય બાજુ બંને વિકર્ણો છ વખત તમારે અંતર સૂત્ર લગાડવાનું છે ઓકે ચાલો નિયોન ગોળાના આયુષ્યનું આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ ચાલો સ્ક્રીનશોટ લઈ જ લેજો વિદ્યાર્થી મિત્રો આ આ તો જે હું તમને આપું છું આના કરતાં જો વધારે પ્રેક્ટિસ કરવી હોય મેં તમને કીધું એમ યુથ એજ્યુકેશન પેપર જનરેશન પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરીને તમારા ફોનમાં રાખજો એમાં રજીસ્ટ્રેશન કરવાનું કોઈ રૂપિયા ચાર્જ નથી એમાં એક પણ રૂપિયો દેવાનું નથી તમને ત્યાં ક્વિઝ આપી શકશો તમને ત્યાં ટેક્સ્ટબુક મળી જશે તમને ત્યાં મટીરિયલ મળી જશે અઢળક વસ્તુઓ તમને ત્યાં મળવાની છે તો પછી આ લિંક આપી જ છે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે જ ભાઈ એપ્લિકેશનની ચાલો ખૂટતી આવૃત્તિવાળા દાખલા ખાસ કરી નાખજો મારા ભાઈ બરોબર આપણી ટેક્સ્ટબુકમાં બે ખૂટતી આવૃત્તિ વાળા મધ્યસ્થના છે એક મધ્યક નો છે છે ત્રણેય ત્રણ દાખલા કરી નાખજો આ આ તો બહુ ઓછો ચાન્સ પણ તેમ છતાંય કરી નાખું કરતા ઓછું વાળું નથી પૂછતા જનરલી નથી આવતો પણ આપણે પ્રિપરેશનમાં રહીએ કે આપણું માર્ક્સ કપાવવા માટે ચાન્સ નથી લેવો બરાબર એક એક માર્ક માટે આપણે તૈયારી કરવાની છે બહુ લક્ષ્યો તો

ટેક્સ્ટબુક લઈ લો આઈએમપી છે આવૃત્તિ મેં તમને કીધું મધ્યક બહુ મધ્યસ્થના બે ખૂટતી આવૃત્તિ મધ્યકની એક ખૂટતી આવૃત્તિ ખાસ કરી જ નાખવાનું એમાં કંઈ ઘટવું જ ના જોઈએ સેક્શન ડી આ ધ્વજવાળો બહુ ઓછા ચાન્સ છે પણ આપણે તૈયાર કરી રાખશું બરોબર નિહારિકા ને રશ્મિને ચાલો આ ગુણોત્તર છે ચાલો ત્રણેય વસ્તુ શોધવાની કે ઓછામાં તૈયાર કરાય તો જનરલી ઓછું પૂછે ત્રણેય વસ્તુ પૂછવાનું પૂછી શકે મધ્યક મધ્યસ્થ અને બહુલક અથવા બે વસ્તુ એક સાથે એવું અત્યાર સુધી પૂછાણું નથી પણ પૂછી શકાય ત્રણેય વસ્તુ છે દાખલાઓ પહેલા જ પણ એમાંથી ત્રણેય વસ્તુવાળા જે છે મધ્યક મધ્યસ્થ બહુલક એટલે આપણે જો કોઈ ઓબલી પ્રેક્ટિસ હોય તો પછી આની પ્રેક્ટિસ ઓટોમેટિક થઈ જાય બરાબર તો ખાસ આ હતો સેક્શન એ બી સી અને ડી વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન બેંક મેં તમને આપી છે પોઝ કરી લેજો જ્યાં જરૂર લાગે ત્યાં વિડીયોને પોઝ કરી લેજો અને નોંધી લેજો જી હા દોસ્તો મહેનત કરવા માટે કોઈ સમયની રાહ ન જોવાની હોય મહેનત કરવા જ માંડવાની હોય મેં તમને કીધું હતું બે એપ્લિકેશન આપણા ફોનમાં હોવી જોઈએ એક છે યુથ અને બીજી છે વિદ્યાકુલ એટલે આ જે વિદ્યાકુલ એપ્લિકેશન છે એમાં અમે લાઈવ લેક્ચર્સ લઈએ છીએ રેકોર્ડિંગ લેક્ચર એના મળી જાય પીડીએફ નોટ્સ એમાં તમને મળી જાય રાઈટ પેપર આપણે જ્યારે પેપર સોલ્યુશન આવશે બોર્ડના વિદ્યાર્થીઓ છો તમે તો ખાસ અમે પેપર સોલ્યુશન પણ કરાવીશું જ્યાં દોસ્તો આ એમપી પી ક્વેશ્ચન્સ રિવિઝન ઘણું બધું એવું કે જે તમારા કામની વસ્તુ છે આ એપ્લિકેશન ઉપર છે તો રાહ ન જુઓ આ ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટેની તક વારંવાર ન આવતી હોય તો વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને જોડાવો અમારી સાથે લાઇવ લેક્ચરમાં જ્યાં દોસ્તો આપનો મોટો ભાઈ સાહિલ વેકરી આ રજા લઈ રહ્યો છે આ ક્વેશ્ચન બેક મારા અનુભવના આધારે બનાવ્યા હતા પાસઠથી સિત્તેર ટોટલ ક્વેશ્ચન છે લક્ષી નાના 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 થઈને ટોટલ પાસઠથી સિત્તેર ક્વેશ્ચન છે મને ખબર છે થોડો લોડ લેવો પડશે પણ સમય પછી નહીં મળે અત્યારે તમે થોડું ઉજાગરો કરીને થોડી મહેનત કે વધારી દો તો બોર્ડ વખતે તમારે હળવાશ હા હું જ ખુદ કહું છું થોડુંક ઉજાગરો કરો સાત આઠ આઠ કલાકની ઊંઘ કરે છે એની જગ્યાએ સાત કલાક કરો સાતની કરે છે